Good morning, students. I, Dhaval Changani, welcome you all in Saraswati Group of Education. Vidyarthi Mitro, aap sab jano chho tem, Standard 9th Subject English ma. Aaj aapne Chapter 4, Call of the Hills, like Tackle on Akarshan, ema Part 1 no abhyas karva chahi rahiya chhiye. Last lecture ma, Chapter 3, Mohan's Veena, like Mohan ni Veena. इससे आपने अभ्यास कर चुकिया छे मोहन छे एनु जे फैमिली छे क्लासिकल म्यूजिक अने वोकल એટલે કે મોઢે ગવાતું સંગીત માં માનતું હોય છે જ્યારે એક જર્મન લેડી મોહન ના પિતા પાસે ગિટાર શીખવા આવે છે ત્યારે મોહન ને ગિટાર નું આકર્ષણ થાય છે અને મોહન કોઈ પણ ભોગે ખૂબ જ મહેનત કરીને ગિટાર શીખવાનો પ્રયત્ન કરે છે પેલા તેને નિષ્ફળતા મળે છે સગા સંબંધીઓ પાસેથી મેણાકોણા મળે છે છતાં પોતાનું જે રિયાઝ છે શીખવાની જે તાલાવેલી છે એ ડબલ કરી અને મોહન એમાં પારંગત થાય છે છેવટે તેને ગ્રેમી એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવે છે આયા સુધી આપણે ચેપ્ટર 3 નું રિવિઝન કરી ચૂક્યા છીએ હવે આપણે ચેપ્ટર 4 એટલે કે કોલ ઓફ ધ હિલ્સ ટેકરીઓનું આકર્ષણ નો પાર્ટ 1 નો અભ્યાસ કરવાનો છે આ વાર્તા છે એ બે બકરીઓ અને એક અબુમિયા વિશેની વાત છે કલુવા અને ચાંદની નામની બે બકરીઓ હોય છે જે અબુમિયાના કુટુંબના સભ્ય તરીકે રહેતી હોય છે કલુવા જે છે એને અબુમિયા પોતાના કુટુંબના સભ્ય તરીકે જ માનતા હોય છે પરંતુ કોઈ કારણોસર તે ખોવાઈ જાય છે ત્યારબાદ એક ચાંદની નામની બીજી બકરી તેને મળે છે તે પણ ગુમ થઈ જાય છે પડોશમાં રહેતો ગોવિંદ પણ આ પાઠનો એક કેરેક્ટર છે જે આપણે આગળ શીખીશું સૌપ્રથમ આપણે ગ્લોસરી ઉપર નજર નાખી લઈએ બ્લડી એટલે કે વિક્ડ બ્લડ થર્સ્ટી બ્લડી નો મતલબ થશે વિક્ડ અને દુષ્ટ અથવા બ્લડ થર્સ્ટી લોહી તરસ્યો હોરિઝન ધ લાઈન વેર ધ અર્થ એન્ડ ધ સ્કાય મીટ જ્યાં પૃથ્વી અને આકાશનો મિલન થાય તેને હોરિઝન કહેવાય જેને આપણે ગુજરાતીમાં કહેવાય ક્ષિતિજ ડેવિલ એટલે રાક્ષસ અથવા વિઘ્ન અથવા ડેમન ફેઇન એટલે ડીમ અથવા ઝાંખો પ્રકાશ પડવો કેરસિંગ એટલે લવિંગ ટચ કેરસિંગ એટલે કોઈ પ્રાણી છે આપણું પાલતુ પ્રાણી છે ને આપણે વહાલથી આમ પંપાળતા હોય એના માથે હાથ ફેરવતા હોય પછી તે કાવ હોય ડોગ હોય કે કોઈ એક્સ વાય ઝેડ કોઈ બર્ડ હોય પેરોટ હોય એમાં જે આપણે પાલતુ પ્રાણીમાં જે આવતા હોય કેટ હોય તો એને કેરિસિંગ ટચ એટલે કે વાહલ સોયું સ્પર્શ દેવે એટલે ઈટ અપ હંગરી એટલે કે ઝડપથી ઉતાવળે ખાવું આપણે કોઈ ભાવતી વાનગી હોય ને આપણી સામે પીરસવામાં આવે તો આપણે શું બેબાકડા બનીને ચાઈવા ન ચાઈવા વગર ખાવા માંડીએ છીએ શું કામે કારણ કે એક તો ભૂખ લઈ ગઈ હોય છે અને પાછી આપતી ભાવતી વાનગી હોય છે એટલા માટે બીમી એટલે કે સ્માઇલિંગ હેપીલી કેવી રીતે હેપીલી સ્માઇલિંગ કરવું તો કે ખુશ રીતે સ્માઇલ કરવું પ્રિઝન એટલે જેલ એ તમે બધા જાણો જ છો એપીટાઇટ એટલે ડિઝાયર ફોર ફૂડ એપીટાઇટ એટલે ડિઝાયર ફોર ફૂડ એટલે ડિઝાયર એટલે ઈચ્છા જમવાની ઈચ્છા તમે હવે થોડાક ન્યૂ વર્ડ્સ છે જેના ગુજરાતી મીનિંગ્સ લખ્યા છે ડેવિલ એટલે રાક્ષસ ડિસઅપીયર એટલે અદ્રશ્ય થઈ જવું કેર્સ એટલે પંપાળું ફર એટલે રુવાટી ટેન્ડર એટલે નાજુક અથવા કુમળું રિફ્રેશિંગ તાજગી ભર્યું આપણે કહીએ ને રિફ્રેશિંગ ડ્રિંક રિફ્રેશ ડ્રિંક એટલે કોઈ જ્યુસ છે બરાબર કોઈ લીંબુ શરબત છે જેનાથી આપણને આપણે જે થાક અનુભવતા હોય એ થાક દૂર થાય અને આપણને નવી તાજગી મળે અને આપણે કામ કરવા માટે પ્રેરાય એટલે એને રિફ્રેશિંગ કહેવાય છે તાજગી ભર્યું જર્ક અચાનક ઝટકો આપવો અથવા આંચકો લાગવો ગ્રેજ્યુઅલી ધીમે ધીમે એપીટાઇટ એટલે ભૂખ અહીંયા જતો હમણાં મતલબ હતો એપીટાઇટ એટલે ડિઝાયર ફોર ફૂડ સ્ટે એકી ટસે બરાબર તમે ક્લાસમાં બેઠા હો અને ટીચર છે કોઈ તોફાની છોકરા તરફ એકી ટસ આમ જોવે ને એટલે છોકરો સમજી જાય શિક્ષક મને જ કહે છે કે અમારે ચૂપ થઈ જવું જોઈએ તો એનો મતલબ છે સ્ટે એટલે એક ધારું જોઈ રાખવું સેન્સ
આપણે ઘણીવાર કહીએ છીએ તને સેન્સ નથી, એટલે કે તારામાં ભાન નથી, નથી સમજાતું, એટલે કે સમજવું અથવા જાણવું. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણે આ અંગ્રેજી શબ્દો છે ને એનો આપણે અનુભવ બોલતા હોય છે આપણા રોજિંદા જીવનમાં, પણ એનો એક્ચ્યુઅલ અર્થ શું હોય છે ને એ આપણને ખ્યાલ નથી હોતો, એટલે આપણને ઇંગ્લિશ સમજવામાં થોડુંક ડિફિકલ્ટી થાય છે, એટલે આપણને ઇંગ્લિશ કેવું લાગે છે, થોડુંક હાર્ડ લાગે છે. બાકી ઇંગ્લિશ જેવી કોઈ ઇઝી લેંગ્વેજ નથી. ગુજરાતી ને હિન્દીમાં શું હોય છે, ક્યાં મોટી માત્રા આવે, ક્યાં નાની માત્રા આવે, ક્યાં હ્રસ્વાય આવે, ક્યાં દીર્ઘાય આવે, આમાં તો માત્ર એફ થી ઝેડ ના સ્પેલિંગ જ યાદ રાખવાના છે. હા, સ્પેલિંગ ભૂલ થાય એ કઈ રીતે, તો કે પ્રોનાઉન્સિએશન ઉપર તમે જાઓ તો તમને સ્પેલિંગ આવડી જ જાય. ઓકે, તો આપણે ગ્લોસરી અને ન્યુ વર્ડ્સ થોડા જોયા, હવે આપણે પેજ નંબર 36 નું ટ્રાન્સલેશન કરીએ છીએ. હે અબુ મિયા, લુકિંગ સેડ, વાય આર યુ સિટિંગ અલોન ટુડે? એનો એક પડોશી હોય છે ગોવિંદ, એ આવીને પૂછે છે કે અબુ મિયા, લુકિંગ સેડ, તમે ઉદાસ દેખાવ છો, વાય આર યુ સિટિંગ અલોન ટુડે, આજે તમે કેમ એકલા બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? અહીંયા ડાર્લિંગ નો મતલબ થશે વહાલ સોય, તમારી વહાલ સોય કલુઆ. મેં તમને કીધું હતું ને કે બે બકરીની વાત છે, પહેલા અત્યારે વાર્તા આવશે કલુઆની, ત્યારબાદ ચાંદની નામની બકરીની વાત આવશે, તો અત્યારે વાત કરી રહ્યા છીએ કલુઆ. તો ક્યાં છે તમારી પ્યારી કલુઆ? ગોવિંદ વોઝ વરીડ, ગોવિંદા વોઝ વરીડ, ચિંતા થવું, વરીડ એટલે ચિંતા થવું, ગોવિંદાને ચિંતા થઈ. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, આ કોણ બોલે છે? અબુ મિયા બોલે છે. પરહેપ્સ એટલે કદાચ, કદાચ મેં તેને ખોઈ ચૂક્યો છું, એને મેં એના ફૂટપ્રિન્ટ્સ એટલે કે પગના નિશાન છે ને ક્યાં જોયા હતા? ગોઈંગ અપ ધ હિલ, પર્વત ઉપર જતા જોયા હતા. કોણ કહે છે? અબુ મિયા. કોને કહે છે? કલુઆ, આ ગોવિંદાને. ગોવિંદા કોણ છે? તો કે એનો પડોશી છે, નેબર છે. અબુ મિયા રોજ એની કલુઆ સાથે બેઠા હોય છે, એની સાથે વાતો કરતા હોય છે, તો આજે એકલા બેઠા છે એટલે ગોવિંદાને આશ્ચર્ય થાય છે અને તે પૂછે છે કે વાય આર યુ સિટિંગ અલોન ટુડે, તમે કેમ આજે એકલા બેઠા છો? ત્યારે અબુ મિયા કહે છે આઈ હેવ લોસ્ટ હર, તમારી વાલી કલુઆ ક્યાં છે? તો કે મેં તેને ખોઈ ચૂક્યો છું, મને એવું લાગે છે, પરહેપ્સ એટલે કદાચ એવું લાગે છે કે હું તેને ખોઈ ચૂક્યો છું, કારણ કે મેં તેના જે પગના નિશાન છે એ પર્વત તરફ જતા જોયા હતા. ધ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. ડેવિલ એટલે ડેમન અથવા રાક્ષસ, રાક્ષસે એને મારી જ નાખી હશે. અહીંયા મસ્ટ નો ઉપયોગ થાય છે, મસ્ટ એટલે ચોક્કસતા, ફરજિયાતપણાનો ભાવ દર્શાવે છે. પુઅર અબુ મિયા વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, આટલું બોલતા બોલતા અબુ મિયાની આંખમાંથી આંસુ વહેવા લાગે છે. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. તેને હજી નહોતું સમજાતું કે કલુઆ શા માટે સ્ટ્રિંગ, સ્ટ્રિંગ એટલે દોરી, અને જે દોરડા વડે બાંધેલી હતી ને દોરી કેમ છોડી નાખી. એન્ડ ડિસઅપિયર્ડ, ડિસઅપિયર્ડ એટલે અદ્રશ્ય થઈ જવું, તે રાત્રે અદ્રશ્ય થઈ ગઈ. હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. હું તો એને રોજ શું જમાડતો હતો? ગ્રીન અને ટેસ્ટી ગ્રાસ, ટેસ્ટી અથવા જ્યુસી એટલે રસવાળું. હું એને હંમેશા લીલુંછમ રસાવાળું ઘાસ જમાડતો હતો, છતાં તે કેમ મને છોડીને ચાલી ગઈ? ઓ અબુ મિયા ગોવિંદાને પ્રશ્ન પૂછે છે. બટ ઇવન ધેન હિઝ ઓન ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. બટ ઇવન ધેન, આટલું સારું જમાડ્યા છતાં તે એક ફેમિલી મેમ્બર હતી મારી અને તે મારું ઘર છોડીને ચાલી ગઈ. અબુ મિયા આ વાત ગોવિંદાને કરે છે. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બાઉટ અનધર ગોટ. થોડા દિવસો બાદ અબુ મિયા બીજી એક બકરી ખરીદી લઈ આવે છે. ધ ન્યૂ વન વોઝ પ્રીટી વાઇટ એઝ સ્નો.
After some days, Abu Mia bought another goat. થોડા દિવસો પછી અબુ મિયા બીજી એક બકરી ખરીદીને લાવે છે. This new one was pretty. આ નવી બકરી છે એ ખૂબ જ સુંદર હતી. White as snow, બરફ જેવી સફેદ હતી. Had two little horns and pair of lovely bright red eyes. Pair of horns, pair એટલે જોડી, horn એટલે શિંગડા. તેને શિંગડાની જોડી હતી અને બે ચમકદાર લાલ આંખો હતી. I will call you ચાંદની. હું તેને પ્રેમથી ચાંદની કહીને બોલાવીશ. Caressing her soft fur. એના સોફ્ટ ફર એટલે કે નરમ રુવાટીને પંપાડતા પંપાડતા અબુ મિયા ચાંદની સાથે વાતો કરતા કરતા કહે છે કે હું આજથી તને ચાંદની કહીને બોલાવીશ. One fine morning his neighbor Govinda appeared. ફરી એકવાર એક સવારે એનો પડોશી ગોવિંદા અપીયર. હવે જો આગળના પેરેગ્રાફમાં હતું ડિસઅપીયર એટલે કે અદ્રશ્ય થઈ જવું, એનું જ ઓપોઝિટ છે અપીયર એટલે દેખાવ. તો બીજે દિવસે એક સવારે ગોવિંદા જે એનો નેબર હતો એ આવે છે. હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. એને જોયું કે અબુ મિયા છે એ પોતાના એક માત્ર ફેમિલી મેમ્બર સાથે વાતો કરી રહ્યા હોય છે. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉ લાઈફ નાવ? અબુ મિયા, તમે હેપી અને હેલ્ધી દેખાવ છો, ખુશ અને તંદુરસ્ત દેખાવ છો. કેવું છે જીવન? જીવન કેવી રીતે ચાલી રહ્યું છે? જિંદગી જીવવામાં મજા આવે છે ને? આ પ્રશ્ન કરે છે ગોવિંદા. કોને કરે છે? અબુ મિયાને. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. હવે એનો જવાબ આપતા કહે છે કે હું આ દુનિયાનો સૌથી હેપીએસ્ટ પર્સન છું. વિદ્યાર્થી મિત્રો, મેં ડિગ્રીમાં તમને સમજાવ્યું હતું હેપી, હેપીયર અને હેપીએસ્ટ. યાદ આવે છે કાંઈ? યસ, હેપી એટલે ખુશ થવું, તે પોઝિટિવ ડિગ્રી છે. હેપીયર એટલે કમ્પેરિઝન છે. કોની કમ્પેરિઝન છે? બે વ્યક્તિ વચ્ચેની, કે આ ખુશ છે એના કરતા થોડો હું વધારે ખુશ છું. પણ આ દુનિયામાં સૌથી ખુશ હું છું તો કે હેપીએસ્ટ. તો સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં છેડે ESTી લગાડવામાં આવે છે, જ્યારે કમ્પેરેટિવમાં છેડે ER હોય અને પોઝિટિવમાં એડજેક્ટિવનું મૂળરૂપ જ મૂકવામાં આવે છે. આ થઈ ડિગ્રીની વાત, જે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. ચાંદની હેઝ બ્રાઉટ ન્યૂ લાઈફ ટુ મી. હું આ દુનિયાનો સૌથી ખુશનસીબ વ્યક્તિ છું અથવા સુખી વ્યક્તિ છું. ચાંદની બ્રાઉટ અ ન્યૂ લાઈફ એટલે કે ચાંદની છે ને એને મારા જીવનમાં ન્યૂ લાઈફ ટુ મી, મારામાં નવું જીવન પર્યપ્ત કરેલું છે. શી લવ્સ મી અ લોટ. તેણી મને ખૂબ જ પ્રેમ કરે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. ચાંદની જે છે, અબુ મિયા ચાંદની વિશે વાત કરતા કહે છે કે ચાંદની હેઝ બ્રાઉટ ન્યૂ લાઈફ ટુ મી, શી લિવ લવ્સ મી અ લોટ એન્ડ ઇવન કાન્ટ વિધાઉટ હર. હું પણ એના વગર જીવી નથી શકતો, એ મને ખૂબ જ પ્રેમ કરે છે. અને આટલું બોલતા બોલતા અબુ મિયા છે ને બીમિંગ વિથ જોય. બીમિંગ એટલે શું? સ્માઇલિંગ, હેપી, જોય એટલે ખુશ થતા થતા હાસ્ય કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. બટ વોટ વર યુ ટેલિંગ હર? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, બટ વોટ વેર યુ ટોકિંગ હર? તમે એની સાથે શું વાત કરી રહ્યા છો? શું એ તમારી ભાષા સમજે છે? આવો પ્રશ્ન ગોવિંદા અબુ મિયાને કરે છે. આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુવા સેડ એન્ડ. હું એની સાથે કઈ વાતો કરી રહ્યો હતો? યસ, કે મારી જે પહેલી બકરી હતી કલુવા એનો જે દુઃખદ અંત થયો હતો. કઈ રીતે દુઃખદ અંત થયો હતો? તો કે એને ટેકરીઓનું આકર્ષણ હતું. ટેકરીઓનું આકર્ષણ એટલે કે જે બાજુ અબુ મિયાનું ઝૂંપડી હતી, હટ હતું, ત્યાંથી એક ટેકરી દેખાતી હતી, પર્વત દેખાતો હતો. જ્યાં લીલુંછમ ઘાસ હતું, સન છે એ ટેકરીની આજુબાજુ ઉગી રહ્યો હોય, તો ટેકરીની પાછળથી રાઈઝ થઈ રહ્યો હોય છે. આ દ્રશ્ય જોવાની કલવાને બહુ જ ઈચ્છા થઈ હતી. આ
જે ટેકરી ઉપર પવન વહેતો હોય એ પવનની લહેરમાં રમવાની એની ઈચ્છા હતી એટલે એ ટેકરીનું આકર્ષણ હતું એટલે એ કલુવા જે છે એક રાત્રે મારા ઝૂંપડીમાંથી દોરડી તોડી અને ભાગી ગઈ અને મેના ફૂટપ્રિન્ટ એટલે કે એના પગના નિશાનો છે એ પર્વત તરફ જતા જોયા જે પર્વત ઉપર એક રાક્ષસ રહે છે અને કલુવાને તેને મારી જ નાખી હશે એવું વાત છે આ અબુમિયા ચાંદનીને કહે છે આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુવા સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ જે લોહી તરસ્યા દાંતવાળો રાક્ષસ છે ને જે આ ટેકરી ઉપર રહે છે એના વિશે હું વાત કરી રહ્યો હતો આ ચાંદનીને અબુમિયા રિપ્લાઈડ બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી અબુમિયા કહે છે પણ મારી ડિયર ચાંદની એટલે કે મારી વહાલી ચાંદની ક્યારે મને છોડીને જશે નહીં શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી યેડે અને તે એટલું ઉમેરતા કહે છે કે તે અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજુ છે અને તે મને ક્યારે છોડીને જશે નહીં એવું મને ખાતરી છે ગોવિંદા સૈડ અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ ગોવિંદા કહે છે અબુ ચાચા આઈ એમ ડિલાઇટેડ મને ખૂબ જ આનંદ થયો ટુ સી યુ લાઈક ધીસ તમને આ રીતે જોતા આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ બ્રીથ એટલે શ્વાસ હું તમને મને એવી ખાતરી છે કે આ ચાંદની છે ને એ તમને તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે જેમ કલુવા છે એ તમને છોડીને ચાલી ગઈ હતી પણ આ ચાંદની છે ને એ તમને છોડીને નહીં જાય એવી મને ખાતરી છે એ જીવનના છેલ્લા શ્વાસ સુધી તમને સાથ આપશે સુન યર્સ પાસ્ટ સમ યર્સ પાસ્ટ થોડાક વર્ષો પસાર થયા ચાંદની ડેવલપ એન્ડ એટ્રેક્શન ફોર ધ હિલ એવરી મોર્નિંગ શી વોચ્ડ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ થોડાક વર્ષો પસાર થાય છે ચાંદની અને અબુમિયાનું જીવન ખુશમય વીતી રહ્યું હોય છે પણ અચાનક ચાંદનીને આ કલુવાની જેમ ઈ ટેકરીઓનું આકર્ષણ થવા લાગે છે અને શું કરે છે શી વોચ્ડ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ કુમળા સૂર્યના તડકામાં જે હિલ ટોપમાં શાઇનિંગ ચમક આવે છે ને એ ચમકને નિહાળીને એને આનંદ થાય છે અને તેને ત્યાં જવાની ઈચ્છા થાય છે હાઉ બ્યુટિફુલ ધેર હિલ્સ આર કેટલા સુંદર છે આ પર્વતો શી થોટ તે વિચારે છે એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ ફ્રોમ ધેમ અને ત્યાં જે પવન ફેંકાઈ રહ્યો છે ફૂંકાઈ રહ્યો છે એ કેટલો રિફ્રેશિંગ છે એનાથી જે થાકેલું શરીર છે ને તેને નવી તાજગી મળે છે આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ મારે ઈ લીલાછમ મેદાનોમાં દોડવું છે શી રન ટુવર્ડ્સ ધ હિલ્સ તેની ત્યાં જવા માટે નીકળે છે બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક પણ અચાનક આંચકા સાથે ઊભી રહી જાય છે This was a rope around her neck. She attended it most. સુકામે ઉભી રહી જાય છે કારણ કે એની નેક એટલે કે ગરદનમાં એક દોરડું પરવેલું હોય છે અબુમિયાએ અને એ દોરડાને તે સૌથી વધારે ધિક્કારે છે Gradually, Chandni stopped eating the green grass and tasty grains. ધીમે ધીમે થોડા સમય બાદ ચાંદની છે એ ખાવા પીવાનું બંધ કરી દે છે લીલું ઘાસ ખાવાનું બંધ કરી દે છે અનાજ ખાવાનું બંધ કરી દે છે ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ કાકા સ્ટોરી અથવા અબુ ખાન સ્ટોરી અબુમિયા રોજ રાત્રે એને એક વાર્તા કહેતો હોય છે હવે એને એ વાર્તામાં પણ રસ નથી હોતો સી લોસ્ટ હર એપીટાઇટ એપીટાઇટ મીન્સ ભૂખ તેણે પોતાની ભૂખ ગુમાવી દીધી છે કારણ કે એનું મન તો હવે ક્યાં છે પેલા હિલ ટોપ ઉપર પર્વત તરફ જવામાં છે એટલે એને હવે ભૂખ તરસ કાંઈ ભાન રહેતું નથી ગ્રો વેરી થિન અને અનાજ નથી ખાતી લીલું ઘાસ નથી ખાતી ઓકે એપીટાઇટ ભૂખી રહે છે એટલે તે થિન
પાતરી થઈ જાય છે. શી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. અને તે મૂડલેસલી એટલે કે પોતાનો મૂડ ન હોય ને એ રીતે શું જોઈ રહી હોય છે, તો કે હિલ્સ બાથિંગ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. કે પર્વત છે એ સૂર્ય સાથે બાથ ભરી રહ્યો હોય છે અથવા પર્વત છે એ વાદળો સાથે રમી રહ્યો હોય છે એ વાતનો તેને મૂડલેસલી એટલે કે પોતાના મન વગર જોઈ રહી હોય છે. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિસ ડિયર ચાંદની. હવે અબુ ખાનને ખબર પડી જાય છે, સમજ થઈ જાય છે કે એની ડિયર વાલી સોઈ ચાંદની સાથે શું બન્યું છે. He pushed her into a small hut and shut the door, but forget to close the small window at the back. Abu Mian ne samjhay jay che ke kaluva jevu ja chandni ne thai che, atle shu kare che, aa chandni ek chupdi ma puri de che ane shut the door, darvajo band kar de che, pan darvaja ni pachal atle ke room ni pachal na bhage ek nani evi bari hoy che, e band karvanu bhuli jay che. હવે આ પછી સ્ટોરીમાં શું થશે એ આપણે પાર્ટ 2 માં જોશું. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી જેમાં કેરેક્ટર્સમાં છે અબુ મિયા, ગોવિંદા, કલુઆ અને ચાંદની નામની બે ગોટ અને એક રાક્ષસ જે લોહિત રસ્યો રાક્ષસ છે જે હિલ ટોપ ઉપર રહેતો હોય છે. કલુઆને ત્યાં જવાની ઈચ્છા હોય છે, તે ત્યાં જાય પણ છે પણ પરત ફરતી નથી, એટલે અબુ મિયાને એવી ખાતરી થાય છે એવું અને ખાતરી શ્યોર થઈ જાય છે કે ચોક્કસ આ રાક્ષસે જ મારી કલુઆને મારી નાખી હશે. ત્યારબાદ થોડા દિવસો બાદ તે ચાંદની નામની એક નવી ગોટને ખરીદી કરે છે. થોડા વર્ષો પસાર થાય છે, ચાંદનીને પણ આ હિલનું એટલે કે ટેકરીનું આકર્ષણ થાય છે. અબુ મિયાને કલુઆ જેવું આ ચાંદની સાથે ન થાય એટલે તેને ઝૂંપડીમાં પૂરી દે છે પણ પાછળની એક નાની બારી બંધ કરવાનું ભૂલી જાય છે. હવે શું થશે તે આપણે ના પાર્ટ 2 માં જોશું. આ સેશનના અંતે એક વર્કશીટ હશે જેમાં એમસીક્યુ હશે જે તમારી હોમવર્ક બુકમાં સુંદર અક્ષરે લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરોબર સમજાઈ ગયો હશે. થેન્ક યુ.